વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એક જુદા જ પ્રકારના લાગણી વિશ્વમાંથી તમે સૌ પસાર થઈ રહ્યા છો એટલે એકદમ સહજ રીતે કેટલીક બાબતોની આપણે વાતચીત કરીએ કે એક વાર્તા કરી લઈએ કે તમે રસ્તામાં કૂતરું જે પાળીને લોકો જતા હોય છે તેમને જોયા હશે ને તેવી એક ઘટનાને આપણે જોઈએ કે એક મિત્ર જઈ રહ્યા હોય હોય પટ્ટાને આધારે આગળ આગળ હવે આપણે પ્રશ્નની વાત કરીએ તો સાદો પ્રશ્ન એવો છે કે માલિક કોણ છે તો માલિક પેલા કાકા છે એમણે કૂતરું પાળેલું છે એટલે એવું પૂછવામાં આવે કે માલિક કોણ તો કાકા ને પેલું કૂતરું જે એમણે પાળેલું પ્રાણી છે પણ હવે આ જ પરિસ્થિતિને એક ડગલું આગળ જઈને વિચાર કરીએ કે પેલો જે પટ્ટો હોય ને એને આપણે કટ કરી નાખીએ અને પછીના દ્રશ્યને વિચાર કરીએ તો કૂતરું દોડવા માંડે ને પાછળ કાકા દોડતા હોય તો એ સમયમાં હું ફરી તમને પૂછું કે હવે માલિક કોણ છે ને પાળેલું વ્યક્તિ કોણ છે તો આખો માલિકી ભાવ બદલાઈ ગયો બરોબર આવું જ કંઈક પરીક્ષાના સમય આપણે કરતા હોઈએ છીએ કે આપણે તૈયારી કરી છે આપણે જેને પોતાનું કર્યું છે તેવું ભણવાનું તેવું જ્ઞાન બરાબર તેને જોડે લઈને જવાનો આનંદ ક્યાંક આપણે માર્કની પાછળ દોડવામાં ખોઈ બેસતા હોઈએ છીએ એટલે અત્યાર સુધી જે આપણા કંટ્રોલમાં છે હવે ધીરે રહીને આપણે એના કંટ્રોલમાં જતા રહીએ છીએ આવું નથી થઈ રહ્યું થઈ રહ્યું છે રાઈટ બરાબર સમજો કે કંટ્રોલ કોના હાથમાં છે ભણવાથી માર્ક આવે કે માર્ક આવે તો ભણાય એ જે સાયકલ બદલાઈ ગઈ છે તેના પર કાબૂ મેળવજો બહુ જ અગત્યનું છે કારણ કે એવું યાદ રાખવાનું કે આપણે ભણી રહ્યા છીએ આપણા માર્ક આવશે માર્કને આપણે નથી આવતા અને બીજી વાત બહુ જ ધ્યાનથી સમજજો કે એવું કંઈક નથી થઈ રહ્યું ને કે આપણે ડૉક્ટર બનવા તરફ જઈ રહ્યા છીએ કે ડૉક્ટર આપણને બનાવી રહ્યો છે તેનું જરા ધ્યાન રાખજો ડાન્સર આપણે બનીએ છીએ કે ડાન્સર આપણને બનાવી રહ્યો છે તે જરા જોયો કારણ કે મારો અનુભવ અને બહુ જ બધા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં એક મુદ્દો હું તમને નિશ્ચિત કહી દઉં કે એવું નથી ને કે ક્યાંક કોઈક જગ્યા એન્જિનિયર ડાન્સર ડોક્ટર જર્નાલિસ્ટ એવી કોઈક જગ્યામાં આપણે ફિટ થવા જઈ રહ્યા છીએ તેવું તો નથી ને કે આ આવું આટલા માર્ક નહીં આવે તો નહીં થઈ શકવું એના ડરથી ક્યાંક દોડી રહ્યા હોય તેવું નથી ને એ ખાસ જરા ધ્યાન રાખજો બીજી વાત સમજજો જે બીજી વાત છે તેનો બીજો ભાગ છે કે ક્રિકેટ રમતા આવીએ ને એ આપણે બધા રમ્યા છીએ રાઈટ કદાચ આપણા પપ્પા પણ રમ્યા ને દાદા પણ રમતા હશે એ પરિસ્થિતિનો એકવાર વિચાર કરો તો મેચની અંદર જે રમતો હોય છે ને તેનું ધ્યાન સ્કોરબોર્ડ પર હોય છે કે બોલ ઉપર હોય છે બરોબર છે હું સવાલ પૂછું છું તેનો જવાબ તમે આપ્યો કે બરોબર એ જે સામે બોલિંગ કરતો વ્યક્તિ છે તેના બોલ ઉપર ધ્યાન રાખીને રમવાનું હોય છે હવે વિચાર કરો કે ધારો કે તમે સ્કોરબોર્ડ પર ધ્યાન રાખીને રમો તો શું થાય પોઝિશન લઈને બરોબર ઉભા છો સામેથી બોલર દોડતો આવે છે તમારી નજર ક્યાં આગળ જતો સ્કોરબોર્ડ ઉપર શું થશે જરા કલ્પના કરો હા જવાબ તમને મને બંનેને ખબર છે થશે શું તો આપણે આઉટ થઈ જઈશું કેમ આઉટ થઈશું તો કે નજર બોલ પર નથી નજર બોલ પર નથી તો ક્યાં નજર છે તો સ્કોરબોર્ડ ઉપર હવે વિચાર કરો સ્કોરબોર્ડ પર નજર રાખીને રમાય ખરું તો ના રમાય ચાલો કદાચ એવું લાગે છે કે એક જુદા પ્રકારનું ઉદાહરણ થી બીજું ઉદાહરણ લઈએ કે વાહન ચલાવે ને તમારા પપ્પા કે તમારા ભાઈ કે તમારા બહેન કે તમારા વડીલો વાહન ચલાવતી વખતે નજર સ્પીડોમીટર પર હોય છે કે રસ્તા ઉપર હોય છે રાઈટ રસ્તા પર જ હોય સ્પીડોમીટર પર રાખીને વાહન ચલાવીએ તો શું થાય અથડાઈ જવાય રાઈટ આપણા ભણવામાં પણ કઈક આવું છે બધા જ ભેગા થઈને ઘરમાં એક નિર્ણય લેજો કે અત્યારથી શરૂ કરીને પરીક્ષા સુધી આપણું સંપૂર્ણ ધ્યાન આપણા ભણવા પર રહેલું હોય આપણે કેટલી સ્વસ્થતાથી ભણીએ તો બે એન્ટર કરે છે કઈ ગતિ એ વાહન જાય છે તે જોવા માટે ને જોવા જઈએ નથી થતા વિદ્યાર્થીઓ કદાચ એના ઉદાહરણ ઘરમાં પણ હશે કે જયારે એકબીજાને એવું કહેતા હશે કે મારી કેપેસિટી તો એમ કે નેવું ટકાની હતી પણ આયા સીતેર તો એવું કઈને અટકી નહીં જવું એના કારણમાં ક્યાંક જશો ઊંડાણમાં તો તમને જાણવા એવું મળશે કે છેલ્લા સમયમાં જ્યારે પરીક્ષા નજીક આવી ત્યારે બહુ જ સરસ રીતે જેનું ધ્યાન ભણવામાં હતું તેણે ધ્યાન માર્ક્સ પર લાવી દીધું સરસ રીતે ગાડી ચલાવીએ સ્મૂથ ગાડી ચલાવે તો કાંટો એની મે તે કામ કરશે જ એનું સરસ રીતે ભણીએ માર્ક આવશે જ સરસ રીતે રમીએ શોટ મારીએ રન આવશે જ એની બહુ ચિંતા કરવાની જરૂર નથી એ આયા જ છે અત્યાર સુધી અને હવે આવશે જ અને માટે હું ત્રીજા મુદ્દા પર આવું ત્રીજો મુદ્દો એવો છે કે કોણ ભણી રહ્યું છે તે બહુ અગત્યનું છે કેટલું ભણી રહ્યા છો તે અગત્યનું નથી સાદી ભાષામાં વાત કરીએ તો કેટલી સ્વસ્થતાથી આપણે ભણી રહ્યા છીએ તે વધારે અગત્યનું છે કેટલા કલાકો ભણીએ તેના કરતા ઉદાહરણ લઈએ ને જીવનનું કે બહુ જ લાંબા સમય સુધી જમ્યા કરવાથી ભૂખ તૃપ્ત થાય છે તેવું નથી હોતું પણ મસ્તીમાં શાંતિથી કુટુંબ સાથે હસતા હસતા એક રોટલી ખાઈ લઈએ તો પણ આનંદ છે અને એનાથી આગળ વિચાર કરીએ તો રિસેપ્શન જો આપણા સગાનું હોય ને જમવા જઈએ ને બાસુદી ખલાસ થઈ ગયો હોય ને તો બહુ જીવ નથી બળતો કારણ કે બહુ જ આનંદપૂર્વક પ્રસંગને માણે હોય છે એટલે જે આનંદ મળે જે ઘટના મળે જે પરિણામ મળે તે તમે કેટલા આનંદ થી તૈયાર કરો છો એને સુસંગત છે બહુ જ અસ્વસ્થપણે બહુ જ બેચની પૂર્વક બહુ જ કલાકો વાંચશો તેનાથી બહુ ફાયદો થાય તેવું નથી હોતું અને ચોથો અને છેલ્લો મુદ્દો એવો છે કે ભણવાની સમગ્ર પ્રક્રિયા તમે જ્યારથી ભણવા માંડ્યા ને અત્યાર સુધી એ પ્રક્રિયા એક લીંબુના ચમચ લીંબુ ચમચો રમ્યા છે ને એના જેવું છે ચમચીમાં સરસ લીંબુ ગોઠવ્યું છે છેકથી સંતુલનપૂર્વક આગળ દોડી રહ્યા છો હવે બહુ જ ધ્યાન રાખજો કે ક્યાંક પાટાની નજીક પહોંચતા એ લીંબુ પડી ના જાય કારણ કે ચમચી લઈને કદાચ પરીક્ષા ક્રોસ થઈ જશે કદાચ માર્ક આવી જશે પણ નિયમોને સુસંગત પરીક્ષા આપીને જીતવાનો આનંદ ડિસ્કવોલિફાય થઈને ના કરવો અને એવું હંમેશા નથી હોતું કે બહારના વ્યક્તિઓ ડિસ્કવોલિફાય કરે કદાચ નિયમોને તોડીને કોઈ જુદા પ્રકારના હથકંડાથી ક્યાંક હું ચોરીની તો વાત કરી જ રહ્યો છું પણ હું એવું તમને પણ કહી રહ્યો છું જાતે કે બીજા બધા રસ્તાઓને અપનાવીને જો જાતે કેટલાક ગુણ લઈ આવ્યા કે કોઈ ચોક્કસ પ્રકારની કેડરમાં આવી ગયા તો જીવનભર એ કેડર તમારી પોતાની જાત સાથે ગોઠવાઈ જશે અને એનું પ્રેશર રહેશે માણસ દબાણ અનુભવે કારણ કે ખોટા માર્ગથી પરિણામ લાયો હોય એટલે છેલ્લી એક નાનકડી વિનંતી તમે જેવા છો તેને આનંદથી રહેજો તમે જે પ્રકારે તૈયાર કરો આનંદથી કરજો તમારું ફોકસ તમારા ભણવા પર હોય માત્ર માર્ગ પર નહીં અને છેલ્લે એ પ્રાપ્ત કરવા માટેના જે માધ્યમ છે તે પણ તમારા મૂલ્યને તમારા કુટુંબના મૂલ્યોને સુસંગત હોય તે એટલું જ આવશ્યક છે એટલે સાદી ભાષામાં છેલ્લી લીટી કહી દઉં કે જીવન માત્ર સફળ હોય તેવું જરૂરી નથી જીવન સંતુલિત રીતે સફળ હોય તેવું આવશ્યક છે ખૂબ સુંદર રીતે ભણજો આપોઆપ ઢગલાબંધ માર્ક્સ ઢગલાબંધ સફળતા ઢગલાબંધ અચિવમેન્ટ્સ અને ધ્યેય તમારી રાહ જોઈ રહ્યા છે શુભેચ્છા સહ આવા